કોકોનટ ગુલકંદ લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં 3-4 ટેબલ સ્પૂન જેટલો ગુલકંદ લઈ લેશું અને તેની સાથે 2-3 ટેબલ સ્પૂન જેટલી બદામ લઈ તેના આ રીતે નાના ટુકડા કરીને ઉમેરીશું. બદામની સાથે અથવા તો બદામની જગ્યાએ તમે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. બદામ અને ગુલકંદને સરસથી મિક્સ કર્યા પછી આપણો આ બદામવાળો ગુલકંદ તૈયાર છે. તો હવે તેને સાઈડમાં રાખીશું અને ત્યાર પછી અહીંયા મેં 6-7 મીડિયમ સાઈઝના નાગરવેલના પાન લઈ લીધા છે. હવે આ પાનને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેશું. હાથની જગ્યાએ તમે નાઇફ અથવા તો સીઝર એટલે કે કાતરની મદદથી પણ કટ કરી શકો છો. અહીંયા નાગરવેલના પાનનું પ્રમાણ તમે થોડું વધુ ઓછું લઈ શકો છો. જો તમને પાનનો ફ્લેવર વધારે ભાવતો હોય તો 6-7ની જગ્યાએ તમે 10-12 પાન પણ લઈ શકો છો. હવે આ કટ કરેલા નાગરવેલના પાનને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને તેની સાથે જ તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી, 1-2 એલચીનો પાવડર એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર, 1/2 કપ મિલ્ક પાવડર અને 1/2 કપ દૂધ ઉમેરીશું. અહીંયા મેં 1 કપ દૂધ લીધેલું છે, તેમાંથી પહેલાં આપણે 1/2 કપ દૂધ જ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેને સરસથી પીસી લેશું. બધી વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી પીસાઈ ગઈ છે. તો હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેની સાથે જ આપણે જે 1/2 કપ દૂધ બાકી રાખ્યું હતું તે દૂધ પણ ઉમેરી દઈશું. હવે આ પાનની પેસ્ટને સાઈડમાં રાખીશું અને કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું. ઘી પોગળી જાય એટલે તેમાં 1-1.5 કપ જેટલું કોપરાનું છીણું છીણ ઉમેરીશું. અહીંયા મેં સૂકું કોપરું લીધું છે, તમે સૂકા કોપરાની જગ્યાએ લીલા કોપરાનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમારે લીલા કોપરાનો ઉપયોગ કરવો હોય તો ટોપરાની છાલ કાઢીને તેને મિક્સી જારમાં પીસી લેવું અને ત્યાર પછી તેનો ઉપયોગ કરવો. હવે આ કોપરાના છીણને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કોપરાનો લાઇટ ગોલ્ડન કલર થવા લાગે ત્યાં સુધી તેને શેકીશું. થોડી વાર શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કોપરાનો લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે. એનો મતલબ છે કે કોપરું સરસથી શેકાઈ ગયું છે. તો હવે તેમાં આપણે જે પાનની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેની સાથે જ 2-3 ટેબલ સ્પૂન અથવા તો તમને જે રીતે ગળાશ પસંદ હોય તે રીતે દળેલી ખાંડ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું. અહીંયા જો તમારે લાડુ વધારે ગ્રીન બનાવવા હોય તો તમે 1-2 ટીપા અથવા તો ચપટી ગ્રીન કલર ઉમેરી શકો છો. હવે આ લાડુના મિક્સરને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ મિક્સર થોડું થીક થાય અને તે કડાઈથી છૂટું પડવા લાગે એટલે કે કડાઈમાં ચૂંટવાનું બંધ થાય ત્યાં સુધી તેને પકાવીશું. આ લાડુનું મિક્સર પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અંદાજિત 7-8 મિનિટ જેવું આ મિક્સરને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે ઘણું ઘટ્ટ થઈ ગયું છે અને તેને આપણે હલાવીએ ત્યારે જોઈ શકાય છે કે તે કડાઈની સાઈડ જાતે જ છોડે છે એટલે કે તે કડાઈમાં ચોંટતું નથી. એનો મતલબ છે કે આ મિક્સર સરસથી પાકી ગયું છે એટલે કે આપણે આ લાડુ બનાવવા માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું
અને થોડી વાર માટે આપણે મિક્સરને ચમચા વડે હલાવીશું, કેમ કે કડાઈ હજી ગરમ જ હશે અને ગરમ કડાઈમાં આ મિક્સરને આપણે એમ જ રહેવા દેશું તો તળિયે જે મિક્સર ચોટશે તે બળવાની શક્યતા રહેશે. એટલે થોડી વાર આ જ રીતે ચમચા વડે હલાવતા હલાવતા મિક્સરને ઠંડુ કરીશું. થોડી વાર પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આપણું આ લાડુનું મિક્સર હાથમાં લઈ શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. તો તેમાંથી થોડું મિક્સર હાથમાં લઈ બંને હાથની હથેળી વડે થોડું થોડું પ્રેસ કરતા જઈ તેને આ રીતે ગોળ લાડુનો શેપ આપીશું. આ રીતે ગોળ લાડુ તૈયાર થાય ત્યાર પછી તેને વચ્ચેથી થોડું પ્રેસ કરીશું અને સાઈડની બોર્ડર જો આ રીતે ફાટે તો તેને થોડું હાથ વડે પ્રેસ કરીને તેને સ્મૂધ કરી લેશું અને આ તૈયાર થયેલા લાડુને એક પ્લેટમાં મૂકીશું અને હવે આ જ રીતે બાકીના મિક્સરમાંથી પણ લાડુ બનાવીને તૈયાર કરી લેશું. અહીંયા તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય તે રીતે નાના મોટા લાડુ બનાવી શકો છો. આ રીતે બધા લાડુ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જે ગુલકંદવાળી બદામ તૈયાર કરી હતી તેને સરસથી ચમચી વડે હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાંથી થોડી થોડી ગુલકંદ બદામ લઈને લાડુ ઉપર મૂકીશું. આપણે જે લાડુ ઉપર પ્રેસ કરીને જે જગ્યા બનાવી છે તેમાં જ આ ગુલકંદવાળી બદામ મૂકીશું. તેનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું રાખી શકો છો. આ રીતે લાડુ ઉપર ગુલકંદવાળી બદામ મૂકવાની જગ્યાએ તમે લાડુમાં અંદર સ્ટફ કરીને પણ આ ગુલકંદવાળા પાન લાડુ બનાવી શકો છો. બધા લાડુ ઉપર ગુલકંદવાળી બદામ રાખ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ પાન કોકોનટ લાડુ તૈયાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ લાડુ કેટલા મસ્ત બન્યા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો તમે પણ આ રક્ષાબંધન પર બજારમાંથી સ્વીટ લાવવાની જગ્યાએ ઘરે જ આ ખૂબ જ સરળતાથી તૈયાર થતા પાન લાડુ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.